बात करिए वर्ष 2008 सीरियल बॉम्ब ब्लास्ट मामले क्राइम ब्रांच द्वारा आतंकी तौसीफ ने तपास माटे पावागढ़ पहुंची हती। तौसीफ ने पावागढ़ नजीक की दरगाह खाते लई जवायो हतो। क्राइम ब्रांच आतंकी तौसीफ ने लई कुंदपीर दरगाह पहुंची हती। पावागढ़ खाते आतंकियों कैम्प कर्यो हतो। महत्वनुं छे वर्ष 2008 सीरियल बॉम्ब ब्लास्ट मामले क्राइम ब्रांच द्वारा आतंकी तौसीफ ने तपास माटे पावागढ़ लई जवामां आव्यो हतो। तौसीफ ने पावागढ़ नजीकनी दरगाह खाते लई जवायो हतो। क्राइम ब्रांच आतंकी तौसीफ ने लई कुंदपीर दरगाह पहोंची हती। पावागढ़ खाते आतंकीओए कैम्प कर्यो हतो ने जेना कारणे तौसीफ ने पावागढ़ पासे लई जई वधु तपास कराई। वधु माहिती साथे संवाददाता विवेक सुथार फोनलाइन पर जोड़ाई गया छे। વિવેક, જે રીતે 2008 સિરિયલ બ્લાસ્ટનો જે આરોપી છે તૌસીફ, તેને પાવાગઢ પાસેની દરગાહ પાસે લઈ જઈ તપાસ કરાઈ હતી, કઈ રીતે? જી, હાલ જણાવી દઉં કે અમદાવાદની એટીએસ ટીમમાં જે અમદાવાદ ખાતે સિરિયલ બ્લાસ્ટ 2008માં થયો હતો તે દરમિયાન તૌફિક નામના એક શખ્સ આરોપીને એટીએસે પકડ્યો હતો અને ત્યારબાદ એમાં નવી નવી જગ્યાઓએ તેને કાવતરું રચ્યું હોય તેવી અટકળો હાથમાં આવી હતી। ત્યારે એટીએસ ની ટીમ દ્વારા આજ રોજ પાવાગઢ ના અલગ અલગ જગ્યા એટલે કે ખુંતીર દરગાહ, એક મિનાર, હેલિકલ વાવ આ ત્રણેય જગ્યા ઉપર તેને કાવતરું રચ્યું હોય તે જગ્યા ઉપર જાતે એટીએસ દ્વારા આવી અને રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું અને એને તેમાં તે જગ્યા ઉપર સ્થળ પંચનામું કર્યું હતું। ત્યારે હાલ તો પોલીસે તે આરોપીને લઈને હાલોલ ડીવાયસી કચેરી આવીને વધુ પૂછપરછ હાથ ધરી છે। જી બિલકુલ વિવેક, આપનો આભાર માહિતી આપવા માટે।